વિશ્વ પર્યાવરણ દિનના ભાગરૂપે એલેમ્બિક સંસ્કૃતિ હોલ ખાતે જીપીસીબી ગુજરાત નિયંત્રણ બોર્ડ દ્વારા તેમજ એપીકોર ફાર્માસ્યુટિક કંપનીના સહયોગથી આયોજાતો આંતર શાળા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં અલગ અલગ શાળાઓના 1300 જેટલા વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં મુખ્યત્વે ઇનામ વિતરણના કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી સીએ શાહ તેમજ એપીકોરના પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટર કે જયરામન તેમજ પાર્થિવ પટેલ અને અન્ય મહેમાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તમામ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 5મી જૂન દિવસે જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર માસ દરમિયાન વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે અને આ વિસ્તારમાં જે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું હતું એ પૈકી અમે 5 મોટા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. એ 5 મોટા કાર્યક્રમો પૈકી આ એક મોટો કાર્યક્રમ કે 6 સ્કૂલોની વચ્ચે આંતર શાળા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં 2 ગ્રુપમાં ચિત્ર સ્પર્ધા રાખવામાં આવેલી હતી. એક 5 અને 6નું ગ્રુપ હતું અને એક 7 અને 8નું ગ્રુપ હતું. અને આ તમામ શાળાઓમાં થઈને કુલ 1400 જેટલા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ચિત્ર સ્પર્ધામાં થીમ પણ પર્યાવરણને લગતી જ આપવામાં આવી હતી અને આજના વર્ષની થીમ હતી. તે ઉપરાંત અન્ય 2 થીમ આપવામાં આવી હતી અને તે થીમને આધારે બાળકો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને તેના ચિત્રો બનાવવામાં આવેલ હતા. અને આ જે 2 ગ્રુપ હતા એમાંથી પ્રથમ, બીજું અને ત્રીજું એવી રીતે બંને ગ્રુપમાં 3 ઇનામની આજે સિલેક્શન કરવામાં આવેલું હતું. તે ઉપરાંત અન્ય 3 કોન્સોલેશન પ્રાઇઝ સિલેક્ટ કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત દરેક સ્કૂલમાંથી જે સારા ચિત્રો હતા, દરેક વિદ્યાર્થીએ સારા ચિત્રોના જે સિલેક્ટ કરવામાં આવ્યા હતા એ વિદ્યાર્થીઓને પણ આજે ઇનામ આપવાનો આજે કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ અને વાલીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી છે અને એઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આ પ્રકારના પ્રયાસોને ખૂબ જ પ્રશંસા કરી અને બિરદાવ્યા છે. અને તમામ વાલીઓ અને શિક્ષકોએ પણ જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો અવારનવાર યોજાવા જોઈએ, જેથી કરીને બાળકોમાં ખૂબ જ અવેરનેસ આવે, ખૂબ જ જાગૃતિ કેળવાય. અમને પણ એવું લાગે છે કે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રીતે સંપન્ન થયો છે અને આજના કાર્યક્રમમાં તમામ જે પાર્ટિસિપન્ટ હતા એમને મહાનુભાવો દ્વારા ઇનામનું વિતરણ કરવામાં આવ્યું. આમ ખૂબ જ સફળ રીતે આ કાર્યક્રમ સંપન્ન થયો છે. મિતેશ માલીનો રિપોર્ટ, પાદરા.